નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર ધર્મેશ ડાવરા છે. હું વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જન છું. ઘણી બધી મહિલાઓમાં પ્રેગ્નન્સી દરમિયાન ડીપ વેઇન થ્રોમ્બોસિસ જોવા મળે છે, તો આ થવાના કારણો અને તેને આપણે કેવી રીતે રોકી શકાય તેની આજે આપણે ચર્ચા કરીશું. જનરલી પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓમાં અંતઃસ્ત્રાવમાં ખૂબ જ પ્રમાણમાં ફેરફાર થતા હોય છે, જે નોર્મલ કન્ડિશન હોતી નથી. તેની સાથે સાથે જેમ જેમ ગર્ભમાં બાળકનો વિકાસ થતો જાય તેમ તેમ ગર્ભ મોટું થતું જાય છે, અને તેને કારણે જે શિરાનળીને હૃદય તરફ લોહીનું પરિભ્રમણ કરવાનું હોય છે, ખાસ કરીને પગની શિરાનળી, તેના પર દબાણ પણ વધતું હોય છે. જેમ જેમ પ્રેગ્નન્સીના મહિનાઓ આગળ વધતા જતા હોય છે તેમ તેમ સ્ત્રીઓનું મોબિલાઇઝેશન એટલે કે હલનચલનની પ્રક્રિયા પણ ઓછી થતી જાય છે. તો આ બધા કારણોસર તેમાં ડીવીટીનું જોખમ વધી જાય છે. આ જોખમને ઓછું કરવા માટે જે તે મહિલાને જેમ જેમ મહિનાઓ આગળ વધતા જાય તેમ તેમ વોકિંગ કરવું જોઈએ અથવા તો થોડું ઘણું ચાલતા રહેવું જોઈએ, સાથે સાથે કાફ મસલ એટલે કે પગની કસરત કરતા રહેવું જોઈએ, સમયસર ડૉક્ટરને દેખાડતા રહેવું જોઈએ અને તપાસ કરાવતા રહેવું જોઈએ. જો પગમાં અચાનકથી સોજો આવે અથવા તો એવું કશું પણ થાય, પગમાં દુખાવો થાય, તો તેને અવગણવું ના જોઈએ અને તાત્કાલિક તમારા નજીકના ડૉક્ટર અથવા તો ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરી આ વસ્તુ અથવા ડીવીટી કન્ડિશન છે કે નહીં તેની તપાસ કરાવી અને સમયસર સારવાર કરાવી જોઈએ. આ બાબતે વધુ માહિતી મેળવવા માટે તમે અમને વિવિધ માધ્યમો દ્વારા સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.